વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમની મંજૂરીના અભાવે હાલાકી પડી રહી છે. 11 વર્ષથી હોસ્પિટલ કાર્યરત છે, પરંતુ અહીં હજુ સુધી પોસ્ટમોર્ટમ રૂમને પરવાનગી નથી મળી, જેથી ગોત્રી હોસ્પિટલમાં દર્દી મોત ભેટે તો પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને SSG હોસ્પિટલ ખાતે મોકલવામાં આવે છે. 50 લાખના ખર્ચે હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમ છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ અને ફોરેન્સિક વિભાગ દ્વારા જરૂરી ઇન્સ્પેક્શન પણ કરી દેવામાં આવ્યું છે. જરૂરી તબીબોની પણ નિમણૂક કરાઈ છે. ગોત્રી હોસ્પિટલના ડીન સહિત અધિકારીઓ દ્વારા વારંવાર રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગને પત્રો લખી પોસ્ટમોર્ટમ રૂમ શરૂ કરવા માંગ કરાઈ છે, પરંતુ આ માંગણી હજુ સંતોષાઈ નથી અને હાલમાં અહીં કોવિડ ઓપીડી ચાલી રહી છે. તેમજ ડીન અને સુપરિન્ટેન્ડન્ટ દ્વારા વખત વખત પોસ્ટમોર્ટમની માંગણી કરેલ છે, જેથી કરીને મને એવું લાગે છે કે આવનારા સમયમાં વહેલી તકે પોસ્ટમોર્ટમ શરૂ થાય તો અમે પોસ્ટમોર્ટમ કરવા તૈયાર છે. અને જે PM રૂમ અત્યાર સુધી બંધ પડ્યો હતો અને કોરોના ઓપીડી માટે કેસ વધતા અને પેશન્ટોની સંખ્યા વધતા એ જગ્યાને આપણે ઉપયોગમાં લેતા ત્યાં આપણે કોરોના ઓપીડી બનાવેલ છે. ગોત્રી જનરલ હોસ્પિટલ છે, આ જગ્યા ઉપર PM રૂમ બનાવવામાં આવ્યો હતો, પરંતુ આજ દિન સુધી આ PM રૂમની રચના કરવામાં આવી છે, પરંતુ આને ચાલુ કરવામાં નથી આવ્યો. આજે તમે જોઈ શકો છો કે કોવિડ સેન્ટર જે ઊભું કર્યું છે આ જગ્યાએ, એ નાગરિકોની સુવિધા માટે છે, પરંતુ જે નાગરિકોને અત્યારે આજે હાલાકી પડી રહી છે, આજે જેને સુપરિન્ટેન્ડન્ટશ્રીને અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે આ PM રૂમને ફરીથી શરૂ કરવામાં આવે, જેથી નાગરિકોને લાભ મળી શકે.